નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, આગળ આપણે પ્રથમ સત્રના સામાજિક વિજ્ઞાનના વિડીયો બનેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે જઈને જોઈ શકો છો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાઇકન દબાવજો, એટલે મારો વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, આજે આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભારતમાં જે રીતે કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. પાઠ શરૂ કરીએ કે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો કે સજીવો છે તે પોતાનો ખોરાક આવશ્યકતા પોતાની રીતે આવશ્યકતા પ્રમાણે મેળવે છે, અને જેમાં વનસ્પતિઓ છે તે જાતે ખોરાક બનાવી શકે છે, પણ જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો જાતે ખોરાક બનાવવામાં અસમર્થ છે, તે બનાવી શકતા નથી. ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. મિત્રો, ભારત એક વિશાળ જનસમુદાય ધરાવતો દેશ છે. તેમાં ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. મિત્રો, ત્યારબાદ ખેત પદ્ધતિઓ આપેલ છે, અહીં તેના વિશે ચર્ચા કરીએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે. દાખલા તરીકે ઘઉંનો પાક નો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરીએ છીએ. ભારત એક વિશાળ દેશ છે અને અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે, અને આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. મિત્રો, ભારતમાં મોટાભાગે બે પાકને બે વર્ગમાં વેચી શકાય છે, જેમાં પહેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. ખરીફ પાક વિશે ચર્ચા કરીએ, જેમાં જે પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે, એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં ઉછેરવામાં આવે છે, તે પાકને ખરીફ પાક કહેવાય છે. આ પાકમાં ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ રવિ પાક, જે પાક શિયાળામાં ઉછેરવામાં આવે છે, એટલે કે ઓક્ટોબરથી માર્ચ સુધીમાં ઉછેરવામાં આવે છે, તેને રવિ પાક કહે છે. તેમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા પાકના સમાવેશ થાય છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે, જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવામાં કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે, અને આ પદ્ધતિઓમાં નીચે આપેલનો સમાવેશ થાય છે, એટલે કે ભૂમિને તૈયાર કરવી, બીજું છે રોપણી, ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું છે સિંચાઈ, પાંચમું છે નીંદરથી રક્ષણ, છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ. મિત્રો, સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી તેના વિશે ચર્ચા કરીએ કે પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. આથી મૂળ જમીનમાં ઊંડાણ સુધી જઈ શકે તે માટે માટીને પોચી કરવી પડે છે, અને પોચી માટી શા માટે શ્વસન મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે તેના વિશે ચર્ચા કરીએ. પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોને વૃદ્ધિ કરવામાં સહાય કરે છે, અને આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે માટીના ઉપર નીચે પોચી કરે છે અને તેમાં સરતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. તદુપરાંત મિત્રો, મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા શોષણ પામે છે, કારણ કે ઉપરની સપાટી પરની કેટલીક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે સહાય કરે છે. તેની ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિના પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકાય છે.
અને તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. મિત્રો, માટીના ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે અને આ પ્રક્રિયાને હળ ચડાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરાવવું આવશ્યક છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ખેતીના ઓજારો વિશે ચર્ચા કરીએ કે સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે અને આ કાર્ય વિવિધ ઓજારોથી મદદથી કરવામાં આવે છે, જેમાં હળ, ખરપિયા અને કલ્ટિવેટર કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. જેમાં હળ વિશે ચર્ચા કરી, પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ કરવામાં આવે છે, જેને જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણની નિકાલ માટે અને માટીને ખોદવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે, તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે અને એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજા છેડા પર ધરી જેવા ભાગ જોત સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ ખરપિયા. આ એક સરળ ઓજાર છે જે નીંદણની દૂર કરવા માટે અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ અને લાકડાનો લાંબો દંડો લેવામાં આવે છે. મિત્રો, અહીં હળ શાફ્ટની હળની જોટ અને તેની ફાલની આકૃતિ આપેલ છે. તમે હળ જોઈ શકો છો અહીં, જે નિશાની કરેલ દર્શાવેલ છે. હળ શાફ્ટ, ફાલ અને જોત. મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના છેડે જોડાયેલ હોય છે અને જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. મિત્રો, અહીં ખરપિયાની આકૃતિ આપેલ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ દાંતી. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. મિત્રો, ત્યારબાદ બીજું વાવણી વિશે ચર્ચા કરીએ કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળી બીજની પસંદગી કરવામાં આવે છે. મિત્રો, વાવણીમાં પરંપરાગત ઓજાર વિશે ચર્ચા કરીએ કે જેમાં બીજની વાવણી કરવા માટે વાપરમાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા યુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. બીજ વાવણીની પરંપરાગત પદ્ધતિ છે, જેમાં બળદ ઉપર કરવામાં આવે છે. ત્યારબાદ વાવણીઓ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ ઉપયોગ થાય છે અને તેના દ્વારા બીજમાં સમાન અંતર ઉપર ઊંડાઈ બની રહે છે અને સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટે દ્વારા ધકેલું રહે અને એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે, જેની આકૃતિ 1.2 તમે જોઈ શકો છો. વાવણીયાની જે આધુનિક પદ્ધતિ છે. મિત્રો, છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીતતાપૂર્ણ રોકવા માટે આ વાવણીયાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વો સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. ભૂમિને પાકને ખનિજ દ્રવ્યો પ્રદાન કરે છે.
જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. ખેતરમાં મિત્રો પાક ઉછેરવામાં આવે છે ત્યારે ક્યાંય ખાલી દેખાતું નથી અને સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક તત્વ દ્રવ્યો ઓછા થઈ જાય છે અને દિવસે ને દિવસે દ્રવ્યોનું પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટવા લાગે છે અને આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતી કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે અને જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટન દ્વારાથી પ્રાપ્ત થાય છે. મિત્રો, વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉગાડવામાં આવે છે અને વર્મી કોમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો આગળના ધોરણમાં. મિત્રો, કૃત્રિમ ખાતર જેવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે અને કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એના ઉદાહરણો છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈના પાકની સારી એવી ઉપજ પ્રાપ્ત કરવામાં આવે છે. તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે અને આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ જેથી કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય. મિત્રો, જમીન પર સતત બે કે તેથી વર્ષ વધુ વર્ષમાં જો પાક ઉગાડવામાં આવે તો જમીનમાં રહેલ પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટે છે અને ઉત્પાદન ઓછું મળે છે. જો તેમાં બે વર્ષ પછી એક વર્ષથી ઓછા સમય સુધી પાક ઉછેરવામાં ના આવે તો તેની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદન મોટા પ્રમાણમાં મેળવી શકાય છે. ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આપત્તિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મિત્રો, તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. ત્યારબાદ મિત્રો, અહીં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો વચ્ચેનો તફાવત આપેલ છે. તે તફાવત તપાસીએ મિત્રો, જેમાં સૌપ્રથમ કૃત્રિમ ખાતર જે અકાર્બનિક ક્ષાર છે અને જ્યારે કુદરતી ખાતર છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે અને જ્યારે કુદરતી ખાતરનું નિર્માણ ખેતરમાં પણ થાય છે જે ખેતરમાં બનાવી શકાય છે. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી અને કુદરતી ખાતરના ઉપયોગથી જમીનમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. ત્યારબાદ કુદરતી ખાતરના ફાયદા તપાસીએ, જેમાં પેલો છે તેનાથી જમીનના જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. બીજું છે તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે અને વાયુ વિનિમયમાં સરળતા રહે છે. ત્રીજું છે ફાયદાકારક સૂક્ષ્મ જીવોનો વધારો થાય છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. ત્યારબાદ મિત્રો, સિંચાઈ વિશે ચર્ચા કરીએ, જેમાં જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા છે. વનસ્પતિના ફૂળ, ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે અને પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તેથી વનસ્પતિને સમયાંતરે પાણી આપવું એ જરૂરી છે.
ને ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. જે સમયાંતે પાણી આપવામાં આવે છે તેને સિંચાઈ કહે છે. મિત્રો, સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. ઉનાળામાં મિત્રો બાષ્પીભવનનો દર વધારે હોવાથી તેમાં પાણી આપવાનું વધારે થાય છે. ત્યારબાદ સિંચાઈના સ્ત્રોતો તપાસીએ, જેમાં કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ તેમજ નહેર સિંચાઈના સ્ત્રોતો છે. સિંચાઈની પરંપરાગત રીતો વિશે તપાસીએ. કૂવાઓ, સરોવરો તેમજ નહેરો ઉપલબ્ધ પાણીને પાણીમાં ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં સિંચાઈની પરંપરાગત રીતોમાં તપાસીએ, જેમાં પહેલી છે મોટ, જે ગરગડીયુક્ત વ્યવસ્થા છે. બીજી છે ચેન પંપ. ત્રીજી છે ઢેકલી. અને ચોથી છે રેહન્ટ, જે ઉચાલનનો પ્રકાર છે એક, જેની આકૃતિ તમે જોઈ શકો છો. ચારેય રીતોની આકૃતિ અહીં આપેલ છે, જેમાં મોટમાં તમે જોઈ શકો છો કે કૂવામાંથી પાણી ખેંચે છે એક માણસ અને તે ખેતરમાં અપાય છે. મોટમાં તમે જોઈ શકો છો કૂવામાંથી પાણી ખેંચવામાં આવે છે. અને ચેન પંપમાં તમે જોઈ શકો છો, પંપ દ્વારા પાણી ખેંચીને ખેતરમાં સિંચાઈ કરવામાં આવે છે. ઢેકલીમાં તમે જોઈ શકો છો કે લાકડા વડે પાણી કૂવામાંથી ખેંચીને ખેતરમાં સિંચાઈ કરવામાં આવે છે અને ખેતરને પાણી પાડવામાં આવે છે. રેહટમાં તમે જોઈ શકો છો કે બળદ દ્વારા ડંકીને ખેંચીને તેમાંથી પાણી બહાર કાઢવામાં આવે છે અને ખેતરને સિંચાઈ કરવામાં આવે છે. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને પંપ દ્વારા ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઊર્જા તેમજ સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે. મિત્રો, હવે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ, કે જેમાં મુખ્ય પદ્ધતિઓ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ, બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. હાલ આ બે પદ્ધતિનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ફુવારા પદ્ધતિમાં ઉપયોગમાં એક સમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. કાટખૂણે પાઇપ ઉપરી છેડા ઉપર ફરતી નોઝલો લગાડવામાં આવે છે અને જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે અને છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જેમ કે વરસાદ પડતો હોય તેવી રીતે ફુવારો પડે છે. ત્યારબાદ ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા ટીપે ટીપે છોડના મૂળમાં પાણી જાય છે અને ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી અને ઓછી માત્રામાં પાણીનો ઉપયોગ કરીને સિંચાઈ કરવામાં આવે છે. મિત્રો, જેની આકૃતિ તમે જોઈ શકો છો, ફુવારા પદ્ધતિની આકૃતિ આપે છે, જેમાં અલગ અલગ છોડને પાણી આપવામાં આવે છે પાઇપલાઇન લગાડીને કૂવામાંથી ખેંચવામાં આવે છે. અને આ ટપક સિંચાઈ પદ્ધતિ તમે જોઈ શકો, ટીપે ટીપે બધા છોડને પાણી પડે છે. ત્યારબાદ નિંદણથી લક્ષણ વિશે ચર્ચા કરી. ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે અને આ છોડને, બિનજરૂરી છોડને દૂર કરવાની પ્રક્રિયાને નિંદણ કહે છે. મિત્રો, નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ પણ કહે છે. મિત્રો, નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક તત્વો જ્યારે જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સ્પર્ધા સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નિંદર લણણીમાં પણ વિક્ષેપ થતો હોય છે, એટલે કે નિંદર દ્વારા બિનજરૂરી જે પોષક તત્વો ખેંચવામાં આવે છે વનસ્પતિ દ્વારા અને જે પાકને ઉછેરવામાં મદદરૂપ થતા નથી. નિંદણને દૂર કરવા માટે તેમજ તેની વૃદ્ધિ નિયંત્રિત કરવા ખેડૂતને વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. પાક પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં આવે છે. નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક પણ કહે છે.
જેનાથી નીંદર નાશ પામે છે અને પરંતુ પાકને નુકસાન થતું નથી અને નીંદર નાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. નીંદર નાશકનો છંટકાવ તમે આકૃતિમાં જોઈ શકો છો. જેમ કે આગળ જણાવવામાં આવ્યું કે નીંદરના વનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજના બનતા પહેલાં નીંદરનો નાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીંદર નાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પણ અસર પડી શકે છે, એટલે કે તેણે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. ત્યારબાદ લણણી, મિત્રો, જેમાં પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય અને ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. આ દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે અથવા તો તેને જમીનની નજીકના અંતરે કાપી લેવામાં આવે છે. આપણા દેશમાં દાતરડાની મદદથી લણણી કરવામાં આવે છે, મિત્રો, અથવા એક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે, જે કાપવામાં આવેલા પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. આ બંને ક્રિયા કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે અને જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે, જે કમ્બાઈન પ્રક્રિયા તમે જોઈ શકો છો આકૃતિમાં આપેલ છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. ઉપણવાનું યંત્ર અહીં આપેલ છે આકૃતિમાં જોઈ શકો છો તમે. ત્યારબાદ, મિત્રો, સંગ્રહ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય ને તેને ભેજ, કીટકો, ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે અને તેની બગાડવાની ક્રિયાને પણ અટકાવવી પડશે અને સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાકણ ક્ષમતા ગુમાવવાની સંભાવના પણ વધી જાય છે. તેનામાં રહેલ ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવ, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે. ખેડૂતો પોતાના પાક ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ એટલે કે મેટલના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં એટલે કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોથાળમાં કરવામાં આવે છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવો સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં છે. અનાજના સંગ્રહ માટે સાઇલો તમે જોઈ શકો છો અહીં આપેલ છે આકૃતિ 1.10 તમે જોઈ શકો છો એમાં. ત્યારબાદ આકૃતિ 1.10 બીમાં તમે કોઠાર જોઈ શકો છો જેમાં અનાજનો સંગ્રહ કરવામાં છે. મિત્રો, અહીં એક કોષ્ટક આપેલ છે જેમાં દૂધ જે ખોરાક છે જેમાં ગાય, ભેંસ અને બકરી, ઊંટડી દ્વારા મળે છે જે તેના સ્ત્રોતો છે, તેવા તમારે અહીં બીજા 3 ખોરાકના નામ લખવાના છે અને તે ક્યાંથી મળે છે જેના સ્ત્રોતના દર્શાવવાના છે. મિત્રો, અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે અભ્યાસ કર્યો આપણે અને બીજની પસંદગી, રોપણી વગેરે તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેમની દેખરેખ પણ અતિ આવશ્યક છે. જ્યારે મોટા પાયા પર કરવામાં આવે છે અને તેને પશુપાલન કહે છે. મિત્રો, અહીંયા પાઠ પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.